નલિયાના એએસઆઈ પર હુમલો કરનારા આરોપીના એક સાગરીતને પશ્ચિમ એલસીબીએ ઝડપી પાડ્યો હતો બંને આરોપીઓ રીઢા ચોર અને ચેઇન સ્નેચર નીકળ્યા છે આરોપીઓની પૂછતાછમાં તેમણે તાજેતરમાં જ માંડવી તાલુકાના દરસડી ગામે છ કેબિનોને સામૂહિક રીતે નિશાન બનાવીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તો લુડવા અને રામપર વેકરામાં થયેલી ચોરીઓ ઉપરાંત એક ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો છે તો થોડા દિવસ પૂર્વે નલિયાના એએસઆઈ ஆய் வீரச்ச பட்டணி ஆபி உமர் அலி மோம கும்பாரி સમન્સ બજાવવા લઈ ગયા હતા ત્યારે ઉમરે તેમના પર ધોકા વડે હુમલો કર્યો હતો હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો આ દરમિયાન એલસીબીને બાતમી મળતા તેને ભુજના ખત્રી તળાવ પાસેથી દબોચી લેવાયો હતો પોલીસે ઉમરની સાથે છાડુરામાં રહેતા તેના સાગરીત જીગર મહેન્દ્રભાઈ પરગડુને પણ ઝડપી લીધો હતો પોલીસને ઉમર કુંભારના કબજામાંથી દસ હજાર બસો વીસ રૂપિયાની રોકડ રકમ તેમજ સોનાના ગિલેટવાડા ચાંદીના પાંચ અને દસ ગ્રામના બે ચાંદીની સત્તર ગ્રામની ચેઇન ગડિયાલ ત્રણ મોબાઇલ ફોન અને યામાહા મોટર મળી આવી હતી તો તેના સાગરીત જીગર મહેન્દ્રભાઈ પરગડુના કબજામાંથી રૂપિયા રોકડા સાતસો ચાંદીના છ સિક્કા અને એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા આ આરોપીઓએ જ એકાદ વર્ષ પૂર્વે ભુજના આત્મારામ સર્કલ પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહેલા સાહીઠ વર્ષીય કેસરબાઈ મૂળજી મહેશ્વરીના ગળામાંથી પંચોતેર હજાર રૂપિયાની ચેનની ઝીલ ઝડપ કરી હોવાનું માનવામાં આવે છે ત્યારે તપાસમાં એ ગુનાનો પણ ભેદ ઉકેલવાની શક્યતા છે